હનુમાન ભાગડા ગામના યુવાનને કૂતરું કરડતા ઈજા પામેલા યુવાનને ગ્રામજનોએ 3 કિલોમીટર સુધી ધસમસતા પાણીમાં રેસ્ક્યુ કરી હોસ્પિટલમાં લઈ જવાયો. એક તરફ ઘરમાં રેલના પાણી ઘૂસવા જઈ રહ્યા હોય તો બીજી તરફ હનુમાન ભાગડા ગામના યુવાનને કૂતરું કરડી પડતા ગામના 10થી વધુ યુવાનોએ ભેગા મળી ઘાયલ થયેલા યુવાનને ખભા ઉપર બેસાડીને કમરસમા પાણીમાંથી 3 કિલોમીટર ચાલી ગામના યુવાનોએ જાતે જ રેસ્ક્યુ કરી યુવાનને ધસમસતા રેલના પાણીમાંથી જીવના જોખમે બહાર કાઢી તેને સારવાર અર્થે વલસાડની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે વલસાડની ઔરંગા નદીમાં રેલ આવતા વલસાડ શહેરને અડીને આવેલા હનુમાન ભાગડા, લીલાપોર, વેજલપુર ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રેલના પાણી ભરાતા કેટલાક લોકોના ઘરો ખાલી કરાવી તેઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આજરોજ વહેલી સવારે એક તરફ રેલના પાણી ઘરમાં ઘૂસી રહ્યા હતા તો બીજી તરફ વલસાડ નજીકના હનુમાન ભાગડા ગામે માછીવાડ વિસ્તારમાં રહેતા કલ્પેશ શુકુરિયા ટંડેલ નામના યુવાનને કૂતરાએ પગમાં બચકા ભર્યા હતા, જેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. ત્યારે ચારે તરફ પૂરના પાણી ફરી વળતા ઈજા પામેલા યુવાન કલ્પેશ ટંડેલને કઈ રીતે બહાર લઈ જવો તે સમજાતું ન હતું. NDRFની ટીમને જાણ કરી હતી, પરંતુ તેઓ લીલાપોર ઔરંગા નદી કિનારે પોકલેન્ડમાં ફસેલા યુવાનને બચાવવા માટે ગયા હતા, જેથી સ્થાનિક માછીમાર સમાજના યુવાનોએ કલ્પેશ ટંડેલને ગામના યુવાનોએ વારાફરતી પોતાના ખભા ઉપર બેસાડી 3 કિલોમીટર સુધી સતત ચાલીને ધસમસતા પૂરના પાણી સામે જીવના જોખમે તેને બહાર કાઢીને વલસાડની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.